નમસ્કાર 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 ટેકનો ગુજરાતની YouTube ચેનલમાં હું વેલા સાપરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમને વિડિયો ગમે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો, જેથી આ ચેનલ પર આવતા દરેક અવનવા વિડિયોની નોટિફિકેશન આપને મળી રહે. જો તમે ટેકનો ગુજરાતના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ઈચ્છો છો તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલ છે. આ માટે તમે ચેનલનું અબાઉટ પેજ પણ વિઝિટ કરી શકો છો અથવા 8980939394 પર સંપર્ક કરો. નમસ્કાર મિત્રો, હું છું સાબરકાંઠાથી સંદીપ, આપ સૌ મિત્રોની સમક્ષ ફરી એક નવા વિડીયો સાથે. તો મિત્રો, આપ સૌ જાણો છો કે વોટ્સએપ તેના યુઝર માટે નવા નવા ફીચર લોન્ચ કરતું હોય છે. તો ફરી એકવાર વોટ્સએપે, જેમ આપણે પહેલાં ઇનકમિંગ ફીચર વિશેની વાત કરી હતી તો ત્યારે જણાવ્યું હતું, તો એવા બીટા યુઝરને બે નવા અપડેટ મળી ગયા છે. તો પહેલાં અપડેટ જાણી લઈએ કે શું છે અને પછી એને આપણે જોઈએ કે એનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ છીએ. તો પહેલું અપડેટ જે છે એ મેસેજ ડિલીટના રિલેટેડ છે. કે માની લો કે કોઈ ગ્રુપમાં કે કોઈને ચેટમાં તમે કોઈક મેસેજ કર્યો છે, હવે તમારે મેસેજ ડિલીટ એવરી વન કરવો છે, સામેની વ્યક્તિમાંથી પણ ડિલીટ થઈ જાય અને આપણામાંથી પણ નીકળી જાય. તો આપણે ઘણી વખત ઉતાવળમાં ડિલીટ કરવા જતા હોય તો ત્યાં આપ સૌ મિત્રોને ખબર હશે કે આપણે ભૂલથી ડિલીટ ફોર મી ઉપર ક્લિક કરી દઈએ છીએ, તો સામેની ચેટમાંથી મેસેજ પણ ડિલીટ નથી થતો અને આપણામાંથી પણ નીકળી જતો હોય છે. તો વોટ્સએપે હવે એવું ફીચર લોન્ચ કર્યું છે કે માની લો કે તમારો મેસેજ છે એ ડિલીટ ફોર એવરી વનના બદલે તમે ડિલીટ ફોર મી કરી દીધું છે ભૂલથી, તો તમે એને પાછો મેળવી શકો છો. પણ એના માટે ટાઈમ બહુ જ ઓછો હોય છે, તમારે ફટાફટ કરવું પડે છે. એની માટે 3 જ સેકન્ડનો ટાઈમ હોય છે, 3 જ સેકન્ડ સુધી એનું પોપઅપ બટન આવતું હોય છે એ મેસેજને બેકઅપ લેવા માટેનું. તો એક એ ફીચર છે, હમણાં આપણે પ્રેક્ટિકલ જોઈશું કે કેવી રીતે એને આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. અને બીજું જે ફીચર જે વોટ્સએપે લોન્ચ કર્યું છે, તો આપણે અગાઉ વાત કરી હતી ઇનકમિંગ ફીચરમાં કે વોટ્સએપ આવનાર દિવસોમાં એવું અપડેટ લાવવાનું છે કે તમે કોઈ પણ ગ્રુપ લીવ કરશો તો ગ્રુપની અંદર જેટલા પણ મેમ્બર હશે એમાં કોઈને ખબર પડશે નહીં કે તમે ગ્રુપને લીવ કર્યું છે, તો તમે ગ્રુપને સાયલન્ટ રીતે લીવ કરી શકો છો. તો એ અપડેટ પણ બીટા યુઝરોને મળી ગયું છે, અને નહીં મળ્યું હોય તો જેમ જેમ અપડેટ આવશે એમ દરેકને મળી જશે. તો વધુ સમય ન લેતા આપણે વિડીયોમાં આગળ વધીએ. તો પહેલાં આપણે ડિલીટ મેસેજવાળું ફીચર છે એ જોઈએ કેવી રીતે કામ કરે છે. હું એક ચેટ ઓપન કરીશ, ચેટ ઓપન કરી એક મેસેજ લખીને સેન્ડ કરીશ. સેન્ડ કરી અને મેં હું ડિલીટ ફોર મી કરી દઈશ. અને ડિલીટ ફોર મી કરીએ અને જો આપણે એનો બેકઅપ પાછું જોઈતું હોય, મતલબ મેસેજ આપણે પાછો જોઈતો હોય, તો આપણે જ્યાં વોટ્સએપની અંદર વોઇસ મેસેજનું બટન આવે છે ત્યાં ઇન્ડ બટન આવે છે, તો એ બટન ઉપર આપણે ક્લિક કરશું તો આપણો મેસેજ પાછો આવી જશે. પણ ફક્ત 3 સેકન્ડ માટે જે બટન હોય છે, પછી હાઇડ થઈ જતું હોય છે. તો મેં તમને જણાવી દીધું કે વોટ્સએપમાં જે વોઇસ મેસેજનું આપણું બટન આવે છે ત્યાં એ બટન આવે છે. તો તમારે જો બેકઅપ જોઈતો હોય તો ફટાફટ ત્યાં તમારે 3 સેકન્ડ પહેલાં ક્લિક કરશો તો મેસેજ પાછો મળી જશે તમને. તો જોઈએ આપણે પ્રેક્ટિકલ કરીને. હવે હું ડાયરેક્ટ પ્રેક્ટિકલ કરીશ, કંઈ બોલીશ નહીં. વોટ્સએપ વોટ્સએપ સર્ચ. અહીંયા મેં વોટ્સએપ ઓપન કરી લીધું છે. હવે હું ગમે તે એક ચેટ ઓપન કરી લઈશ. ટ્રાયેન્ગ્યુલર ફ્લેગ સોનુ વોટ્સએપ મેસેજ એડિટ બોક્સ. ઓકે, તો અહીંયા મેં ચેટ ઓપન કરી લીધી છે. અહીંયા આપણે એડિટ બોક્સમાં કંઈ પણ લખીએ છીએ. ઇંગ્લિશ ઇન્ડિયા ક્વર્ટી શોન શોઈંગ સેમસંગ કીબોર્ડ. ઓકે, તો અહીંયા હું હાઈ લખીને મેસેજ સેન્ડ કરું છું. સેમસંગ કેપિટલ યુ કેપિટલ વાય કેપિટલ એચ આઈ આઈ નેવિગેટ વોટ્સએપ સેન્ડ navigate up you deleted this message 8:58 AM delivered. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેસેજ ડિલીવર્ડ મારો થઈ ગયો છે. આ ઉપર એક મેસેજ છે, બીજો ડિલીટેડ છે. You deleted this message 8:58 AM delivered. અને આ હાઈ લખેલો મેસેજ છે એ સેન્ડ થઈ ગયો છે અને
એ ડિલિવર્ડ પણ થઈ ગયો છે. તો હવે હું હાઈ મેસેજને ડિલીટ ફોર મી કરીશ, તમે જોઈ શકશો, અને હું તરત જ એને બેકઅપ પણ લઈશ. તો આને સિલેક્ટ કરું છું. પોપ અપ વિથ નેવિગેટ બેક વોટ્સ ડિલીટ ડિલીટ મેસેજ ડિલીટ ફોર એવરીવન બટન. ઓકે, તો અહીંયા ડિલીટ ફોર એવરીવન ડિલીટ ફોર મી બટન. હવે હું ડિલીટ ફોર મી ઉપર ડબલ ટેપ કરીશ અને અહીંયા જ્યાં વોટ્સએપનો આ વોઇસ મેસેજનું બટન આવે છે હું ત્યાં ટચ કરીશ તો મને બેકઅપ લેવા માટેનું બટન મળશે. ડિલીટ ફોર મી બટન મેસેજ ડિલીટેડ ફોર મી અનડુ બટન નેવિગેટ અપ બટન. ઓકે, તો અહીંયા મેં મેસેજને ડિલીટ કર્યો અને પછી અનડુ બટન તમે જોયું હશે, સાંભળ્યું હશે ટોકબેકના અવાજથી, તો અનડુ બટન આવ્યું, મેં એના ઉપર ડબલ ટેપ કરી દીધું તરત જ. તો હવે આપણે જોઈએ અહીંયા ચેટમાં. I 8:58 AM delivered. Okay, to me jo app link you deleted this message. I deleted message je me tamne pehla batayo to hi ane ena niche no I 8:58 AM delivered. Hi message to hi message ni me hamna select karyo to delete karyo delete for me ane pacho pan aavi gyo. To aa rite tamare jo bol thi koi message delete thai jaye to tame ene aasani thi medvi sako cho. હવે આપણે બીજું નેક્સ્ટ અપડેટ જોઈએ કે આપણે કોઈ પણ ગ્રુપને લીવ કરવું હોય સાયલેન્ટ રીતે, કોઈને ખબર ના પડે, તો એ કેવી રીતે? તો આપણે કોઈ પણ એક વોટ્સએપ ગ્રુપ ઓપન કરી લેશું અહીંયા નેવિગેશન બાર બેક સો હાઇબિસ્કસ માઇનસ હાઇબિસ્કસ 9 AM. તો અહીંયા મેં એક વોટ્સએપ ગ્રુપ ઓપન કરી લીધું છે હાઇબિસ્કસ. હવે આપણે ગ્રુપ ઇન્ફો જોવાનું છે. ગ્રુપ ઇન્ફો ગ્રુપ ઇન્ફોમાં ગયા પછી લાસ્ટમાં જે આપણે એક્ઝિટ બટન આવે છે એની પર ડબલ ટેપ આપવાનું છે. એક્ઝિટ ગ્રુપ એક્ઝિટ ગ્રુપ એના ઉપર હું ડબલ ટેપ કરીશ. એક્ઝિટ હાઇબિસ્કસ માઇનસ હાઇબિસ્કસ ગ્રુપ મ્યુટ ઇન્સ્ટેડ બટન. ઓકે, તો મેં ડબલ ટેપ કર્યું. હવે અહીંયા એક ઓપ્શન છે મ્યુટ ઇન્સ્ટેડ બટન મ્યુટ સ્ટેટ. તો આપણે મ્યુટ સ્ટેટ બટન છે એના પર ડબલ ટેપ કરશું. મ્યુટ નોટિફિકેશન્સ ફોર ઓકે 8 આવર્સ. તો અહીંયા હવે બધા ઓપ્શન છે. 8 અવર્સ 1 વીક 1 વીક ચેક્ડ ઓલવેઝ ચેક ઓલવેઝ નોટ ચેક્ડ શો નોટિફિકેશન્સ ચેક બોક્સ ચેક શો નોટિફિકેશન. તો આમાં એક એ ઓપ્શન છે કે 8 કલાક પછી ગ્રુપ વાળાઓને ખબર પડે ચેક્ડ ઓલવેઝ 1 વીક. બીજું છે 1 વીક ચેક્ડ ઓલવેઝ. ત્રીજું છે કે ઓલવેઝ એટલે ખબર જ ના પડે નોટ ચેક્ડ શો નોટિફિકેશન્સ ચેક બોક્સ. અને શો નોટિફિકેશન છે એટલે કે બધાને ખબર પડે. તો માની લો કે તમે ઈચ્છો છો કે કોઈને ખબર ના પડે તો ઓલવેઝ ઉપર ચેક કરી લેવાનું છે ચેક ઓલવેઝ. ઓકે, તો ઓલવેઝ ઉપર ચેક કરી પછી બેક કરવાનું. નેવિગેટ ગ્રુપ ઇન્ફો એક્ઝિટ ગ્રુપ અને પછી આ એક્ઝિટ બટન છે એની ઉપર ડબલ ટેપ કરી દેવાનું. મારે એક્ઝિટ નથી કરવું એટલે હું ડબલ ટેપ નથી કરતો, પણ તમે ઓલવેઝ ઉપર સિલેક્ટ કરી ઓકે કરી અને એક્ઝિટ કરશો તો ગ્રુપ લીવ થઈ જશે, પણ કોઈને ખબર પડશે નહીં. તો આશા રાખું છું કે આપ સૌ મિત્રોને નવી જાણકારી મળી હશે. જો તમને નવું કંઈ જાણવા મળતું હોય તો આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર જરૂર કરજો. ફરી મળીશું કોઈક આવા નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. જય જય ગરવી ગુજરાત.